સુરતમાં છેલ્લા લાંબા સમયથી કાયદાની પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. તેની પાછળ સુરત પોલીસની નિષ્ક્રિયતા છે. કારણ કે સુરતમાં જાહેર જન્મદિવસ ઉજવણી જાણે એક પ્રસંગ બની ગયો હોય તેમ થોડા દિવસ રહીને લોકો સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતા જોવા મળતા હોય છે. જો કે આ વખતે પાંડેસરા વિસ્તારમાં રાજકીય પાર્ટીના આગેવાનો અને નાગરિકોએ મિત્રોને એકત્ર કરીને જાહેરનામાના ભંગ સાથે કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરતા જેની જાણ થતાની સાથે જ પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી જાણે એક વ્યસન બની ગયું છે ત્યારે સુરતના લોકો છાસવારે નિયમોનો ભંગ કરતા જોવા મળે છે. સુરત પોલીસ કમિશનરે જાહેરમાં જન્મદિવસ ઉજવણી ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તેની સામે કોરોનાની હાલ તમામ કોરોનાની ગાઈડલાઈનને લઈને તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવામાં આવી છે. પણ સુરતમાં લોકો આ પ્રકારના નિયમો તોડતા જોવા મળે છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં રાજકીય પાર્ટીના આગેવાનોને પોતાનો જન્મદિવસ હોવાને લઈને પોતાના મિત્રોને એકત્ર કર્યા હતા. હાલ કોરોના ચાલતો હોવાથી કોરોનાની ગાઈડલાઈનોનો પણ ભંગ થતો જોવા મળ્યો હતો. સાથે સાથે રાત્રે જાહેરમાં બર્થડેની કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જો કે જાહેરમાં જન્મદિવસ ઉજવણી પર પ્રતિબંધ છે ત્યારે અહીંયા કોરોનાની ગાઈડલાઈન અને નિયમો ઉડતા જોવા મળ્યા હતા. આ આગેવાનને જે પ્રકારનું કૃત્ય કર્યું તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો રોષ વર્તાવતા હતા. જો કે વિડીયો વાયરલ થતાં જ પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. પણ છેલ્લા લાંબા સમયથી આવા વિસ્તારોમાં રાજકીય પાર્ટીના આગેવાનો સાથે પોલીસ કમિશનરના જાહેરનામાનો પણ સતત ભંગ કરતા જોવા મળે છે. આ લોકો પર સામાન્ય ગુનો દાખલ થઈ જતા તાત્કાલિક સુધી જતા હોય છે જેને લઈને આ પ્રકારના નિયમ અને સજા કરવામાં આવી રહ્યા છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરશે તો જ એક પ્રકારનું નિયંત્રણ આવશે, નહીં તો કાયદો વ્યવસ્થા લોકો જાળવી શકે અને પરિણામે પોલીસને ફરિયાદ થવા માંડે છે.